કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોમાં આપણે જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલા પુસ્તકમાં સ્ટાન્ડર્ડ સેકન્ડ યુનિટ ટુ દરેક એક્ટિવિટી જોઈશું સિંગ ધ ફોલોઇંગ રાઇંગ આઈ હેવ અ કેટ ઇટ ઇઝ સો ફેટ ઇટ સીટ્સ ઓન ધ મેટ નિયર ધ બેટ વેન ઇટ ઇઝ હંગરી ઇટ પંચ ઇઝ ઓન ધ રેટ માય કેટ હેઝ કિડ્સ ધે આર કિટન્સ

તો એને સેકન્ડ નંબર પર લખીએ ત્યારબાદનો વર્ડ આવે ત્યારબાદ સી તો તેના આધારિત બે વર્ડ છે કેરટ એન્ડ કેબેજ તો બંનેમાં ફર્સ્ટ આલ્ફાબેટ છે એ કોમન છે સી સી તો આપણે સેકન્ડ જોઈશું તો સેકન્ડમાં પણ સેમ છે એ અને એ તો થર્ડ આલ્ફાબેટ જોઈએ તો કેબેજમાં બી આવે છે જ્યારે આર તો બી પહેલાં આવે એટલા માટે આપણે કેબેજ પહેલાં લઈશું અને ત્યારબાદ કેરટ ત્યાર પછી ગ્રેપ્સ આઈસ્ક્રીમ લેમન મીલ અને મિલ્ક તો બંનેમાં ફર્સ્ટ આલ્ફાબેટ સમાન છે તો સેકન્ડ જોઈએ તો ઈ અને આઈ તો ઈ પહેલાં આવે છે એટલા માટે આપણે મિલ લખીશું ત્યારબાદ મિલ્ક ઓરેન્જ પાઇનેપલ અને પી તો એમાં પીઝ પહેલા આવશે ત્યારબાદ પાઇનેપલ ટોમેટો અને ટી એ બંનેમાં પહેલા આવશે ટી ત્યારબાદ ટોમેટો વોટરમેલન અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે તે વાંચો અને બંને ફકરા છૂટા પાડીને અલગ અલગ નોંધ કરો ટુડે ઇઝ ક્રિસમસ નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ બિફોર ટુ મંથ વી સેલિબ્રેટેડ દિવાલી માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી My my brother Darshil decorated our house for Diwali. He was at home today. Darshil is not at home. He is in the hostel. My mother is preparing a cake. She prepared. Sweet dishes for Diwali. We received Diwali cards from friends and relatives. We also prepared Diwali cards. My father helped us for that. My father is helping Nancy now. I am enjoying the music on the CD player. I am also talking to you. ઓન ધ સેલફોન સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવસ વિઝિટેડ અસ નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ હવે અહીં તમે જોશો તો રેડ અન્ડરલાઇન કરેલી છે તેમાં દરેકમાં ક્રિયાપદની પાછળ આઈએનજી લાગ્યું છે અને ક્રિયાપદની પહેલાં ટુબીનું વર્ગ છે એટલે કે એ ચાલુ વર્તમાન કાળ અત્યારની પરિસ્થિતિ દર્શાવે છે જ્યારે બ્લુ અન્ડરલાઈન કરેલ છે તેવા સેન્ટેન્સીઝમાં ક્રિયાપદની પાછળ ઈડી લાગ્યું છે એટલે કે ભૂતકાળના રૂપ લાગેલા છે હવે આપણે બંને ફકરાને અલગ પાડીએ તો નાવ તો જે આઈએનજી વાળા ક્રિયાપદ ધરાવતા વાક્યો છે તે નાવમાં લખીશું અને ટુ મંથ અગોમાં જે ભૂતકાળના રૂપવાળા વાક્યો છે એટલે કે ભૂતકાળના વાક્યો છે એ લખીશું તો સૌ પ્રથમ આપણે સેલિબ્રેટિંગ ક્રિસમસ અને સેલિબ્રેટેડ દિવાળી એ બંને આપેલું જ છે ત્યારબાદ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી એ નાવમાં લખીશું ડેકોરેટેડ અવર હાઉસ એ ટુ મંથ્સ અગોમાં લખીશું પ્રિપેરિંગ અ કેક એ આવશે નાવમાં રિસીવ દિવાળી કાર્ડ ટુ મંથ્સ અગોમાં લખીશું

Enjoyed firecrackers Eoshi two months ago. Read the following paragraph. I checked it. Moto went to Choto's house. He called Hey Chotu come out. Choto was not at home. Choti, his wife, came out. She said Welcome mister Motu. She offered Moto a fruit dish. Moto replied, "No thanks. I am in a hurry." Where is Choto? Choti answered, "He is at work." Moto said, "Okay. Please give him a tie. It is a gift for him." Moto returned to his house. Choto reached home late. છોટી શોડ ધ ગિફ્ટ હી લાઈક ઇટ વેરી મચ હી સેન્ટ એન્ડ એસએમએસ થેન્કસ ફોર ધ બ્લેન્કેટ હવે મોટું છે એ છોટુના ઘરે ગયો હતો તેણે છોટુને બહાર બોલાવ્યો છોટું ઘરે હતો નહીં એટલે છોટી છોટુની વાઈફ હતી એ બહાર આવી અને તેણે મોટુને આવકાર્યો છોટીએ મોટુંને ફ્રૂટની ડીશ પણ આપી મોટુંએ જવાબ આપ્યો કે ના તમારો આભાર હું ઉતાવળમાં છું પરંતુ છોટું ક્યાં છે તો છોટીએ જવાબ આપ્યો કે તે કામ પર ગયા છે એટલે મોટુંએ કહ્યું ઓકે આ ટાઈ તેને આપી દેજો આ મારા તરફથી તેને ભેટ છે એટલે મોટું તેના ઘરે ગયો છોટું સાંજે મોડો આવ્યો એટલે છોટીએ એક ગિફ્ટ બતાવી છોટુને ખૂબ જ પસંદ પડી એટલે છોટુએ એસએમએસ કર્યો કે બ્લેન્કેટ માટે તમારો આભાર નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો જો છોટી બોલે તો સી લખવાનો છે અને મોટું બોલે તો એમ ફર્સ્ટ હે છોટું કમ આઉટ તો એ મોટું બોલે છે સેકન્ડ વેલકમ મિસ્ટર મોટું એ સેન્ટેન્સ છોટીએ ઉચ્ચાર્યું હતું થર્ડ હી ઇઝ એટ વર્ક તેમાં પણ છોટી આવશે નો થેન્ક્સ આઈ એમ ઇન અ હરી મોટું ઓકે પ્લીઝ ગેવ હિમ અ ટાઈ મોટું હવે અહીં વિભાગ એમાં અમુક વાક્યો આપેલા છે અને વિભાગ બીમાં તે વાક્યો દ્વારા દર્શાવતા કાર્યો દર્શાવેલા છે વિભાગીયમાં આપ્યું છે છોટું આઉટ વેલકમ મિસ્ટર મોટો ઇઝ છોટુ ઓકે પ્લીઝ ગીવ હિમ અ ટાય ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ અને થેન્ક ફોર ધ ટાય તો બીમાં આપેલું છે કે વેલકમ્સ રિજેક્શન થેન્કસ સ્ટેટિંગ ઇન્કવાયરી ઓર્ડર અને રિક્વેસ્ટ હવે આપણે તે જોડીએ કે ફર્સ્ટ છે છોટું આઉટ તો એ છે ઓર્ડર કે છોટું બહાર આવ સેકન્ડ જોઈએ વેલકમ મિસ્ટર મોટું તો એ વેલકમ કરે છે તો તે વેલકમ સાથે જોડીશું વેર ઇઝ છોટુ તો મોટુએ અહીં છોટુની ઇન્કવાયરી કરી હતી એટલા માટે એ ઇન્કવાયરી થશે ફોર્થ ઓકે પ્લીઝ ગીવ હિમ અ ટાય ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ તો અહીં રિક્વેસ્ટ છે અને થેન્ક ફોર ધ ટાય તો એ આભાર દર્શાવે છે એટલે ત્યાં આવશે થેન્ક્સ હવે આજે છે તેને આપણે ઉદાહરણ મુજબ જે જોડ્યા હતા તે ઉદાહરણ મુજબ લખવાના છે કે વેલકમ મિસ્ટર મોટું તો એ વેલકમ્સ ઇઝ છોટુ તો ઇન્કવાયરી ઓકે પ્લીઝ ગીવ હિમ અ ટાય ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ રિક્વેસ્ટ એન્ડ થેન્ક ફોર ધ ટાય થેન્કસ વુ એમ આય હું કોણ છું એક આપણે કહેવાનું છે આઈ નીડ ટ્રેક્ટર સીડ વોટર એન્ડ સિકલ્સ કે મારે ટ્રેક્ટર બીજ પાણી વગેરેની જરૂર પડે છે તો આઈ એમ ફાર્મર આઈ ગો ટુ સ્કૂલ આઈ સ્ટડી ધેર ધ ટીચર ટીચ મી હું શાળાએ જાઉં છું હું ત્યાં અભ્યાસ કરું છું અને શિક્ષક મને શીખવે છે તો આન્સર થાય છે આઈ એમ અ સ્ટુડન્ટ આઈ નીડ અ પેર ઓફ સીઝર્સ needle, થ્રેડ એન્ડ sewing મશીન કે મારે કાતર સોય દોરો અને સીવવાના મશીનની જરૂર પડે છે તો આન્સર થશે આઈ am a tailor. ફોર્થ આઈ યુઝ સ્ટેથોસ્કોપ એન્ડ મેડિસિન હું સ્ટેથોસ્કોપ અને દવાનો ઉપયોગ કરું છું આન્સર ઇઝ આઈ am a doctor.

મંડે એક જ વાર આપેલો છે તો આપણે મંડે પર ચોકડી કરીશું રિવર ગ્લાસ વેલ પોન્ડ તો અહીં પાણીના સ્ત્રોત આપેલા છે રિવર વેલ ને પોન્ડ ગ્લાસ ઉપર ચોકડી થર્ડ એપલ મેંગો બનાના સમર તો અહીં ફ્રૂટના નામ આપ્યા છે જ્યારે સમર છે એ સિઝનનું નામ છે ફોર્થ ડૉગ પિકોક સ્પેરો પીઝન તો ત્રણ છે બર્ડ છે અને ડોગ છે એ એનિમલ છે વેન્સડે ફ્રાઈડે ફેબ્રુઆરી મંડે તો ફેબ્રુઆરી અલગ પડશે સ્કીપિંગ જોગિંગ હોપિંગ ગરબા તો ગરબા અલગ પડશે રેડ પેન બ્લુ યલો તો ત્રણ કલર આપ્યા છે જ્યારે પેન છે એ વસ્તુ થશે ટી કોફી બિસ્કીટ મિલ્ક તો અલગ પડતો વર્ડ છે બિસ્કીટ મોર્નિંગ ટુ ડે ઈવનિંગ આફ્ટરનૂન તો ટુ ડે અલગ પડશે બેડ ટેબલ બુક્સ ચેર તો અહીં ત્રણ નામ છે ફર્નિચરના છે જ્યારે બુક્સ એ અલગ પડશે ટી ઈ આર ઈ આર અથવા ઓ આર લગાવીને વર્ડ પૂરા કરવાના છે તો ફર્સ્ટ થશે ટીચર એક્ટર ડ્રાઈવર પોટર સેલર એ સિવાય બીજા લખવા હોય તો લખી શકીએ એન્જિનિયર કંડક્ટર સિંગર ફાર્મર રાઇટર રીડ ધ સેન્ટેન્સીઝ આઈ એન્ડ માયા પ્લેડ હોકી ડે બિફોર યસ્ટર ડે તો આ સેન્ટેન્સ છે બિફોરનું છે કારણ કે ભૂતકાળનું રૂપ આપેલું છે સેકન્ડ જોઈએ જયેશ ઇઝ રાઇટિંગ એન એસે ઇન ઇંગ્લિશ નાવ તો આ સેન્ટેન્સ નાવ શા માટે તો કે ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ ભજન ઇન ધ એસેમ્બલી નાવ તો આર સિંગિંગ એવું આવેલું છે એટલા માટે આપણે કહીશું નાવ તો એવી રીતે બિફોર અને નાવમાં આપણે વર્ગીકરણ કરવાનું છે પ્રતિક ટ્રાવેલ્ડ બાય બાયસિકલ તો અહીં ટ્રાવેલ્ડ આપેલું છે તો ત્યાં તેના લીધે આપણે લખીશું બિફોર સેકન્ડ માય મધર ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ ઇઝ ગોઈંગ આવતું હોવાથી એ સેન્ટેન્સ સામે આપણે લખીશું નાવ થર્ડ આઈ વોકડ ફાઈવ કિલોમીટર્સ વોકડ એટલા માટે બિફોર રિતેશ એન્ડ હંસા મેઇડ રંગોલી મેઇડ જે ભૂતકાળ દર્શાવે છે એટલા માટે બિફોર લખીશું ફિફ્થ માય ફ્રેન્ડ ઇઝ હેલ્પિંગ એન ઓલ્ડ મેન ઇઝ હેલ્પિંગ એટલે નાવ આવશે સિક્સ્થ દિવ્યા ઇઝ પ્રેક્ટિસિંગ યોગા ઇઝ પ્રેક્ટિસિંગ આવતું હોવાથી નાવ આઈ એમ વર્કિંગ ઓન માય કમ્પ્યુટર વર્કિંગ

મેચ મેચિઝ ક્લાસ ક્લાસીઝ પીચ પીચિઝ બીચ બીચીઝ ડીશીઝ રાઈટ પ્રોપર વર્ડ ફોર ધ પિક્ચર અહીં પિક્ચર આપ્યું છે અને બાજુમાં વર્ડ આપેલો છે પરંતુ તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને આપણે પ્રોપર વર્ડ બનાવવાનો છે તો ફર્સ્ટ આવશે રોડ સેકન્ડ બોલ થર્ડ કાઇટ ફોર્થ એપલ ફિફ્થ હેટ સિક્સ્થ શીપ સેવન્થ ફ્લેગ એટ બલૂન શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા અનેક દિવસોની ઉજવણી વિવિધ પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવે છે નીચે આપેલ વાક્યમાં જે પ્રવૃત્તિ દર્શાવેલ છે તેના આધારે ઉજવેલ દિવસનું નામ લખો વી પાર્ટિસિપેટેડ ઇન ધ સ્પોર્ટ્સ ડે સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવો હોય નેશનલ સ્પોર્ટ્સ ડે સેકન્ડ ચિલ્ડ્રન ઓફ સ્ટાન્ડર્ડ વન વેર ગીવન એડમિશન ઇન સ્કૂલ વિથ સેલિબ્રેશન તો આવશે શાળા પ્રવેશોત્સવ થર્ડ સ્ટુડન્ટ્સ પ્લેડ ધ રોલ ઓફ ટીચર વિદ્યાર્થીઓ શિક્ષકનું પાત્ર ભજવતા હતા તો ટીચર્સ ડે વી ગેધર્ડ ઇન સ્કૂલ ટુ પ્લાન્ટ સેપલિંગ્સ ઇન ધ ગાર્ડન બગીચામાં છોડ વાવવા માટે શાળામાં ભેગા થયા હતા તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વી વોચ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે તો ડે આવશે ચિલ્ડ્રન્સ ડે અવર સ્કૂલ હેડ અ હોલી બટ વી ગેધર ટુ રિમેમ્બર ગાંધીજી શાળામાં રજા હતી પરંતુ ગાંધીજીને યાદ કરવા માટે ભેગા થયા હતા તો આવશે ગાંધી જયંતી અન્ય વિડીયોને અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તેમજ બાજુમાં સ્ટાન્ડર્ડ સેવન્થનું પ્લેલિસ્ટ આપેલું છે જ્યાંથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકશો થેન્ક યુ